ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસને બાતમી મળી હતી કે ઇકો કાર જેની બંને સાઈડો ઉપર બેટી બચાવો બેટી પઢાવોના સ્લોગન લખેલા હતા અને તેમાં દારૂ અને બિયર લઈ જવાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ધનસુરા પોલીસે વાહન ચેકિંગ સાથે આ રોડ ઉપર નાકાબંધી કરી તપાસ હાથ ધરતા લીંબોઈ તરફથી મળેલી બાતમી મુજબ ઇકો કાર આવી રહી હતી, જેને અટકાવી તપાસ કરતા ડ્રાઈવર તેમજ તેની બાજુમાં એક શખ્સ બેઠેલો હતો. પાછળની સીટ તેમજ વિક્કીમાં વિદેશી દારૂ 15 પેટી અને બિયર પેટી 1 મળી, કુલ 16 પેટી, જેની કિંમત અંદાજે 91,000 તેમજ મારુતિ ઇકો કારની કિંમત 3 લાખ, મોબાઈલ તેમજ અંગ ચડતી કરતા પોલીસે રૂપિયા 4 લાખનું મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વખતે મહેરબાન પોસે સાસરી એમ બી ગઢવી સાહેબની બાતમી એક મળી કે મોડાસા તરફથી એક ગાડી આવે છે, ઇકો ગાડી, જેના પર બેટી બચાવો જેનું સિમ્બોલ મારેલ છે, જે આધારે વોચમાં ઊભા હતા અને જેની તલાશી કરતો ઇંગ્લિશ દારૂ 15 પેટી અને બિયર મળી આવેલ, જેવું ના ઉપર કાયદેસર કાર્યવાહી કરેલ છે. ધનસુરામાં વિદેશી દારૂ સાથે પકડાયેલ 2 ઇસમો પૈકી કારના ચાલક મહેન્દ્રસિંહ જુજારસિંહ સિસોદિયા અને ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલ ઇસમ હરિસિંહ માનસિંહ સોલંકીને ઝડપી લઈ પોલીસે જેલ હવાલે કર્યા છે. આ બંને આરોપીઓને પોલીસે પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાતો હતો, તો કાર ચાલક આરોપીએ શામળાજી નજીક આશાપુરા હોટલ નજીકથી પોતાના જાણીતા જતેન્દ્રભાઈ ઉર્ફે જગાભાઈએ ભરી આપ્યો હતો અને અમદાવાદ લઈ જઈ જે ગ્રાહકો મળે તેને છૂટક વેચાણ કરવાનો હતો. અને આ કામના આરોપી વ્યક્તિ એક નાવો અમદાવાદ શહેર વિસ્તારમાં પોલીસ ખાતામાં નોકરી કરતા હતા અને તેઓ સસ્પેન્ડ હોય જેઓની આરોપી તરીકે લીધેલ છે અને બીજા સહ આરોપી તરીકે લીધેલ છે અને તેઓના રિમાન્ડ માંગેલ છે. ધનસુરા પોલીસે કીડી ગામની સીમમાંથી એકોના વિદેશી દારૂ લઈ જતા રણીપ પોલીસ મથકમાં ફરજ મોકૂફ થયેલ પોલીસ કોન્સ્ટેબલ આરોપી મહેન્દ્ર સિસોદિયાને ઝડપી લઈ જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી સામે 8 માસ અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં લૂંટનો ગુનો દાખલ થયેલ હોવાની વિગતો પણ જાણવા મળી હતી. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, અરવલ્લી.